મિત્રો વર્ગીકૃત માહિતીના બહુલકની આપણે મિત્રો વાત કરવાની છે. આપણે જે ચેપ્ટર નંબર 14 સ્ટાર્ટ કરેલો છે મિત્રો બરાબર, એમાં આપણે મધ્યમ વિશે વાત કરી. હવે આપણે બહુલક વિશે વાત કરવાની છે. બહુલક એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે આપણે ખબર છે મોડ કહેવાય, MODE, મોડ એટલે કે બહુલક. એના વિશે આપણે વાત કરવાની છે. આના પછી આપણે મધ્યસ્થી પણ વાત કરશું. ચાલો આપણે જોઈએ બહુલકમાં. હવે તમને ખબર છે આપણે 9મા ધોરણમાં પણ તમે બહુલક શીખી ગયા છો, પણ એ અવર્ગીકૃત માહિતીનો બહુલક હતો. તો એના વિશે વાત કરીએ આપણે અવર્ગીકૃત માહિતીનો બહુલક. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતા તમને ખ્યાલ હશે કે તમને જ્યારે અવર્ગીકૃત માહિતીનો તમે 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક વસ્તુ તમે જોઈ હશે કે તમને અવલોકનો આપેલા હોય એમાં તમે જોતા હતા કે સૌથી વધુ વખત કયું જે અવલોકન છે એનું પુનરાવર્તન થાય છે તેને તમે કહેતા હતા કે આ આપણો બહુલક છે. બીજું, વિદ્યાર્થીઓ બહુલક જે છે એ એક કરતા વધારે પણ હોઈ શકે. તમને ખ્યાલ છે કે વર્ગો આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. હવે એમાં તમને
સૌથી વધારે આવૃત્તિ ધરાવતો જે વર્ગ છે એની અંદર જે આપણે બહુલક મેળવવો છે એ છુપાયેલો છે એ ફાઇનલ હશે બરાબર એટલા માટે આપણે જે છે અત્યારે આમાં એક્ઝેક્ટ આપણે બહુલક ન મળી શકે આપણે જે કોષ્ટક જે તમને રકમમાં આપેલો છે વર્ગો અને આવૃત્તિ એમાં તમને સીધો ડાયરેક્ટ તમને બહુલક નહીં મળી શકે પણ તમને કોઈ એક બહુલક વર્ગ મળશે તમને જે માહિતી આપેલી હશે એના પર તમારે ડિસાઇડ શું કરવાનું થશે તો કે બહુલક વર્ગ કયો છે એ તમારે ડિસાઇડ કરવાનું થશે એટલા માટે જો આપણે લખ્યું છે કે આપણે કેવળ મહત્તમ આવૃત્તિ વાળા વર્ગને ઓળખી શકીએ તેને મિત્રો શું કહેવાય બહુલક વર્ગ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોડલ ક્લાસ કહેવાય છે બહુલક એ બહુલકમાં બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે બહુલક એ શું હશે વિદ્યાર્થી મિત્રો તો કે બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય હશે જે આપણે જોઈએ છીએ હવે એનું ફોર્મ્યુલા શું છે સૂત્ર બરાબર બહુલક મેળવવું હોય આપણે તો એનું સૂત્ર શું છે અત્યારે આ આપણે સૂત્ર બરાબર સમજી લઈએ બીજું એકાદ સમ્સ કરશું એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે આ સૂત્ર જે છે એ કઈ રીતનું છે બરાબર ખૂબ જ સહેલું છે મિત્રો બહુલક સેટ બહુલકને આપણે ખબર છે મોડ કહેવામાં આવે છે એની સંજ્ઞા શું છે સેટ બરાબર ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H મિત્રો અહીંયા પ્લસ છે આ જે બ્રેકેટ છે એને મલ્ટીપ્લાય H છે આ ખાસી અંદર હવે મિત્રો આ બધા જે આ સંજ્ઞાઓ જે છે તમારા માટે પ્રથમ વખત આવેલી છે એટલા માટે ખાસ તો સંજ્ઞાઓ કઈ કઈ છે તમારા માટે સમજવું જરૂરી છે બરાબર હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું બહુલકનો દાખલો હોય તમને જે કોષ્ટક આપેલું હોય એમાં તમને વર્ગોને આવૃત્તિ આપેલી હશે એના ઉપરથી તમે ખાસ પેલું કાર્ય શું કરવાનું તો કે આપણે બહુલક વર્ગ નક્કી કરી લેવાનું એ મિત્રો કઈ રીતના મળશે તો કે તેમાં મહત્તમ આવૃત્તિ કયા વર્ગની છે એના ઉપરથી તમને બહુલક વર્ગ મળી જશે એ આપણે સમ્સ કરશું એટલે તમને આપણે સમજાવીશું ખૂબ જ સહેલું છે એટલા માટે હવે મિત્રો આ શું હશે તમને બહુલક વર્ગ મળી ગયો અહીંયા મિત્રો જે એલ છે શું છે તો કે જે બહુલક વર્ગ હશે તમને જે ઓલરેડી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ છે એને આપણે બહુલક વર્ગ કીધો એની જે એ જે બહુલક વર્ગ છે એની મિત્રો જે અધસીમા છે એને શું કહેવાય એલ કહેવામાં આવે છે બહુલક વર્ગની જે અધસીમા આપણે ખબર છે અધસીમા અને ઉર્ધ્વસીમા હોય એમાં જે અધસીમા જે છે એ શું છે તો કે મિત્રો એલ છે અહીંયા જે એલ જે સૂત્રમાં આવે છે એ બહુલક વર્ગની અધસીમા છે હવે મિત્રો આપણે એક શું ખ્યાલ છે વર્ગ લંબાઈ આપણે પેલા પણ આપણે મધ્યકમાં પણ જોઈ ગયા હવે એના પછી મિત્રો અહીંયા આપણા માટે શબ્દ આ જે ટર્મ્સ છે F1 F0 અને F2 આ આપણા માટે છે તો ખૂબ જ સહેલું છે મિત્રો એકદમ તો કે ખાસ હું પેલા F0 થી સ્ટાર્ટ કરું છું તમને ખબર હશે સોરી F1 થી હું સ્ટાર્ટ કરીશ એક તમારા માટે ત્રણ છે ટર્મ્સ બરાબર F0 F1 અને F2 આ રીતના ત્રણ ટર્મ્સ છે મિત્રો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ F1 જે છે એ શું છે તો કે તમને બહુલક વર્ગ જે મળેલો છે એની આવૃત્તિ બીજું મિત્રો F0 1 ની આગળ 0 છે એટલે કે આ શું હશે મિત્રો તો કે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એના પછી મિત્રો આ F2 ની વાત કરું છું બહુલક વર્ગની આ F0 આગળના વર્ગની આવૃત્તિ હતી અને આ F2 જે છે એ બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ છે ખાસ આ ત્રણેય જે ટર્મ્સ જે છે એ તમારે યાદ રાખવાના બહુલક મેળવવો ખૂબ જ સહેલો છે વર્ગીકૃત માહિતીનો પણ ખાસ ત્રણે ત્રણ હજી ફરીથી એકવાર માહિતી આપી દઉં છું મિત્રો L એટલે શું છે તો કે બહુલક વર્ગની અધસીમા છે એ જ એટલે મિત્રો વર્ગ લંબાઈ બીજું મિત્રો આ રીતના યાદ રાખો F0 F1 ને F2 F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ